नमस्कार, वीटीवी विशेष रजूआत में आपनु स्वागत है। हूँ छु अंकुर रावल। बैठक बोले से आज बात करनी है वडोदरा करजण विधानसभा बैठक की, कारण के अहीं पण अक्षय पटेले कांग्रेस नो हाथ छोड़ी भाजपनो केसरियो खेस धारण कर्यो छे, पक्ष पलटो कर्यो छे, जनताना मतनो पलटो कर्यो छे। तेवामां फरी आ बैठक पर पेटा चूंटणी आवीने उभी रही छे, त्यारे शुं कहे छे करजण बैठकनु राजकीय गणित अने केवी छे जनतानी समस्याओ, जुओ आ रिपोर्टमां। वडोदरा जिल्लानी करजण विधानसभा बैठक कांग्रेसना धारासभ्य अक्षय पटेले राजीनामू आपता खाली पड़ी छे अने आ बैठक उपर चूंटणी योजावा जई रही छे। भाजपनो गढ गणाती करजण विधानसभा बैठकनो शुं छे इतिहास, शुं छे एनी प्रोफाइल, वीटीवीना खास अहेवाल बैठक बोले छे कार्यक्रममां। आजे करजण बैठक उपर आपणे जोईशुं अहेवाल। वडोदरानी करजण विधानसभा बैठक કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપતા ખાલી પડી છે, જેના પર 3 નવેમ્બરે પેટા ચૂંટણી માટે મતદાન થનાર છે। કરજણ બેઠકનો રાજકીય સિનારિયો જોઈએ તો આ બેઠક રાજસ્થાનની જેમ દર 5 વર્ષે સત્તાની દોર બીજી પાર્ટીને આપે છે। આ બેઠક પર છેલ્લી 5 ટર્મ પર આવેલા રાજકીય પરિવર્તન પર નજર કરીએ તો 1998માં જનતા દળના ચંદુભાઈ ડાભી જીત્યા હતા, જ્યારે 2002માં ભાજપના નરેશ કનોડિયાએ બાજી મારી હતી। करजण विधानसभा बैठक पर पाटीदार, क्षत्रिय अने मुस्लिम समाजना मतदारोनु प्रभुत्व छे, जेना कारणे 2017 विधानसभा चूंटणीमां भाजप अने कांग्रेसे पाटीदार उम्मेदवारोने टिकिट आपी हती। कांग्रेसना अक्षय पटेले भाजपना सतीश पटेलने मात्र 3,564 मतथी ज पराजय आप्यो हतो। જ્યારે કોંગ્રેસમાંથી લડ્યો ત્યારે પણ મારે યુવાનો અને ખેડૂતો અને વેપારીઓના મુદ્દા મારા મહત્વના હતા, એ જ મુદ્દા ઉપર અત્યારે ખેડૂતોની જે આજે સરકારની નીતિ છે એનાથી ખેડૂતો પણ ખુશ છે, વેપારીઓ પણ ખુશ છે, થોડું ઘણી યુવાનો માટે અમારી બેરોજગારી છે એના માટે પણ આવનારા દિવસોની અંદર અમે વિધાનસભાની ચૂંટણી પછી એ મુદ્દો પણ સોલ્વ થાય એવી રીતે અમે દોડીશું। કરજણ બેઠક પર ઉમેદવારોની જીતમાં જ્ઞાતિના સમીકરણો ખૂબ મોટી ભૂમિકા ભજવે છે, કારણ કે આ બેઠક પર સૌથી વધુ પટેલ અને ક્ષત્રિય મતદારો છે। મતદારોની વાત કરીએ, સૌથી વધુ પટેલ મતદાર 43,754, એસટી મતદાર 45,295, મુસ્લિમ મતદાર 25,109, ઓબીસી મતદાર 23,196, રાજપૂત મતદાર 28,318, એસસી મતદાર 16,614, બ્રાહ્મણ મતદાર 5,404, શાહ મતદાર 3,482 અને ઓબીસી રાજપૂત મતદાર 7,000 છે। જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે અમારા આ ખાખરિયા ટપ્પામાં નેતાઓ બધાનો ફૂલ ધમો આવી જાય છે, પણ જ્યારે નુકસાની થાય છે ચોમાસામાં ફૂલ બારિશમાં વરસાદ પડે જે પાકને નુકસાન થાય છે, જ્યારે રજૂઆત કરવા જઈએ છે ત્યારે રજૂઆતનો કોઈ નિકાલ આવતો નહીં, ખાલી અમને આશ્વાસન આપે છે આવું થઈ જશે તેવું થઈ જશે। અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે, એસડીએમ સાહેબને આપેલું છે, મુખ્યમંત્રી સાહેબને લેખિત દ્વારા રજૂઆત કરેલી છે, પણ કોઈ એની સમસ્યાનો ઉકેલ આવતો નહીં, અમારો પાક નિષ્ફળ જાય છે દર વર્ષે આ 3 પ્રોજેક્ટના કારણે, કે જ્યાં સર્વે કરવાનું હોય ત્યાં કોઈ સર્વે થતું નહીં। જ્યારે મુખ્યમંત્રી દ્વારા આખા ગુજરાત રાજ્યમાં પાક નુકસાની સહાય વળતર યોજનાની જાહેરાત કરવામાં આવી છે, છતાં પણ વડોદરા જિલ્લો બાકાત રાખવાના કારણે કરજણ તાલુકામાં આ નુકસાનીની સહાય મળવાપાત્ર નથી। સરકારશ્રીના મહત્વના 3 પ્રોજેક્ટ જે રેલવે કોરિડોર છે, બુલેટ ટ્રેન છે, એક્સપ્રેસ હાઇવે છે, જે અહીંયાથી પસાર થાય છે, જેના કારણે રેલવે કોરિડોર અને એક્સપ્રેસ હાઇવેમાં માટીકામ થયેલ છે, તેના કારણે પાણીનો ખૂબ ભરાવો થાય છે। પાણીનો ભરાવો થયેલા કારણે આજે ખૂબ જ લગભગ લાખોનું નુકસાન થયેલ છે ખેડૂતોને। કરજણ વિધાનસભાની વાત કરીએ તો ખાખરિયા વિસ્તાર જે કહેવાય છે એના 8 ગામના ખેડૂતો છે એ વર્ષોથી સમસ્યાનો સામનો કરી રહ્યા છે। રાષ્ટ્રીય યોજના છે એવી અહીંથી પસાર થઈ રહી છે, આ રેલવે કોરિડોર છેલ્લા ઘણા વર્ષોથી આવી રીતે બની રહ્યો છે, ખેડૂતોએ પોતાની કિંમતી જમીનો મફતના ભાવે આપી છે, સમસ્યા એ છે કે આ ખેડૂતોની આજે યોજના આવતા પાણીનો નિકાલ નથી થતો। આપ જોઈ રહ્યા છો અત્યારે આજે કપાસના પાક છે નિષ્ફળ ગયા છે, આ ઉપરાંત તુવેરના જે વાવેલી હતી એ પણ નિષ્ફળ ગઈ છે। ખેડૂતો ઘણા વર્ષોથી આ સમસ્યાની સામનો કરી રહ્યા છે, લાખો રૂપિયાનું એમને નુકસાન પણ થઈ રહ્યું છે, કિંમતી જમીન તો આપી પણ સાથે સાથે એમની જે આવક છે એ પણ ઓછી થઈ રહી છે, આ સમસ્યાનો સામનો ખેડૂતો કરી રહ્યા છે। ચૂંટણી આવે છે ત્યારે ખેડૂતો રજૂઆત પણ કરે છે, પરંતુ એમનો એવો નેતા આવે કે જે આ ખેડૂતોની સમસ્યા છે એને હલ કરે એવું ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે।
જ્યારે ચૂંટણી આવે ત્યારે સ્વાભાવિક છે કે જનતાની સમસ્યાઓ અને વિકાસના કામો પણ બોલવાના. સ્થાનિક લોકોના મતે કરજણમાં વિકાસના કામો થયા જ નથી. રોડ રસ્તા ડ્રેનેજની સૌથી મોટી સમસ્યા છે. ધારાસભ્ય ક્યારેય જોવા નથી આવ્યા કે જોવા પણ નથી મળ્યા. ગામડા લેવલે સરકારી કામોના કારણે ખેડૂતોને પાક નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. બેરોજગારી અને સ્વાસ્થ્યની સુવિધાઓનો અભાવ છે. મહામારીમાં ફીની ઉઘરાણીને લઈને પણ વાલીઓમાં નારાજગી છે. એવામાં સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક વિકાસના કામો પણ આ ચૂંટણી પર અસર કરશે. કરજણ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસમાંથી પાતળી સરસાઈથી જીતેલા અક્ષય પટેલ હવે ભાજપમાં આવ્યા છે ત્યારે એ સંભવિત ઉમેદવાર છે. પરંતુ કરજણ વિધાનસભા ક્ષેત્રની અંદર બુલેટ ટ્રેનનું જે કામ ચાલી રહ્યું છે એના કારણે ખેડૂતોને ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે. આ ઉપરાંત સ્થાનિક જે યુવાનો છે બેરોજગાર, એમને રોજગારીની પણ મોટી સમસ્યા છે. આ તમામ બાબતોની વચ્ચે હવે કરજણ વિધાનસભા ક્ષેત્રના જે મતદારો છે એ કોના ઉપર ભરોસો મૂકે છે તે જોવું રહ્યું. કેમેરામેન જયંતિ સોલંકી સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, કરજણ, વડોદરા. તો આજે આપણે બેઠક બોલે છે માં વિશેષ રજૂઆતમાં વાત કરી રહ્યા છીએ કરજણ બેઠકની. આપણી સાથે બ્યુરો ચીફ દેવશી બારણ અને અમારા સંવાદદાતા માનુ ચાવડા વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે. દેવશી, સૌથી પહેલા તમને પૂછવું છે કે પ્રજાના પ્રશ્નો ઠેરના ઠેર છે, યુવાઓના પ્રશ્નો છે, સ્થાનિકોના, ખેડૂતોના, નગરના પ્રશ્નો છે અને તાલુકાના પણ પ્રશ્નો છે. પ્રશ્નો ઠેરના ઠેર છે. હવે કરજણ બેઠક ઉપર પેટા ચૂંટણી આવીને ઉભી છે, સમીકરણ કેવા રચાઈ રહ્યા છે? જી અંકુર, કરજણ બેઠકની વાત કરવામાં આવે તો રાજસ્થાન જેવી સ્થિતિ છે. કરજણની અંદર એકવાર કોઈ વ્યક્તિ જીતે છે તો બીજી વાર એને ટિકિટ નથી મળતી અથવા હારી જાય છે. આ પ્રકારના તમે છેલ્લા કેટલાક લગભગ 5-6 ચૂંટણી જોશો તો એ પ્રકારના સમીકરણો દેખાય છે. બિલકુલ, એકદમ ભાજપ આવે, એકવાર ભાજપ આવે, એકવાર કોંગ્રેસ આવે, અથવા તો જનતા દળ આવે કે બીજું કોઈ આવે. એ પ્રકારની સ્થિતિ કરજણ બેઠક ઉપર છે. હવે અત્યારે જે અક્ષયભાઈ જે છે કોંગ્રેસમાંથી આવીને ભાજપમાં આવ્યા છે અને પેટા ચૂંટણી લડી રહ્યા છે. આ સંજોગોમાં જે ભૂતકાળનો જે આખું એક પ્રકારનું એક ચાલ્યું આવે છે એ ચાલ્યું આવું ફેક્ટર છે એને કદાચ નડી શકે છે એવા પ્રકારની સ્થિતિ બની શકે. બીજી વસ્તુ એ છે કે જ્ઞાતિવાદી ફેક્ટર ખૂબ મહત્વના છે કરજણ બેઠક ઉપર. કરજણ બેઠક ઉપર જ્ઞાતિવાદી ફેક્ટર્સ જે છે, જેમ કે પાટીદાર જે છે 45,000 છે, સાથે સાથે આદિવાસી જે છે એ લગભગ 42 ની આસપાસ છે, મુસ્લિમ છે, દલિત છે અને જે ઓબીસી અથવા તો ક્ષત્રિય કહી શકાય એની પણ વસ્તી મોટા પ્રમાણમાં છે. આ સંજોગોમાં જ્ઞાતિવાદી ફેક્ટર છે એટલે કે પરંપરાગત જ્ઞાતિઓ જે છે જે કોંગ્રેસ અને ભાજપ તરફી માનવામાં આવે છે એમાં પરંપરાગત જ્ઞાતિઓ જે છે કોંગ્રેસ તરફી ત્યાં મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે અને જે ભાજપ તરફી જ્ઞાતિઓ છે એનું પ્રમાણ ઓછું છે. આ સંજોગોમાં જે ફેક્ટર્સ છે એ અક્ષય પટેલની થોડું વિરુદ્ધ જઈ રહ્યું છે. બીજી વસ્તુ એ છે કે અક્ષય પટેલ છે એ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે. આ સમયે ત્યાં ભાજપના જે લોકલ કાર્યકરો અથવા તો જે લોકલ ટિકિટ માંગતા હતા ભૂતકાળના એની સામે લડી ચૂક્યા છે સતીશ પટેલ જે છે એનો ફેક્ટર કઈ રીતે અસર કરે એની ઉપર સૌથી મોટો મદાર છે. સતીશ પટેલ ઈચ્છે કે ભાઈ જે અક્ષય પટેલ છે મારાથી મોટા ના થાય તો સતીશ પટેલ કેવી રીતે ત્યાં પ્રચાર કરે છે અથવા એની સાથે કેવા રોલમાં આવે છે એ સૌથી મોટો ફેક્ટર છે. સાથે સાથે અત્યારે ખેડૂતોના કેટલાક મુદ્દા છે એ પણ જે એની વિરુદ્ધમાં જાય છે અક્ષય પટેલની. અત્યારે જે ખેડૂતોએ વાત કરી છે એવા કેટલાક મુદ્દા, બેરોજગારીનો મુદ્દો છે, એન્ટી ઇન્કમ્બન્સી છે, આ તમામ મુદ્દા જે છે એ જોવા પડે છે. સામે વાત કરવામાં આવે કે જે નવા ઉમેદવાર જે જાડેજા જે છે, જે કિરીટસિંહ જાડેજા છે એ નવા છે, ફ્રેશ છે, એક સમયના એના સાથીદાર પણ રહી ચૂક્યા છે. એટલે કે જે અક્ષય પટેલ જે કે જે કંઈ એને કામ સોંપતા અથવા એ પ્રકારની એની મિત્રતા અથવા તો કામગીરીને લઈને એકબે સાથે કામ કરેલું છે એટલે એની કુશળતા એકબીજાની સાથે જોડાયેલી છે. બીજો મુદ્દો છે કે જ્ઞાતિ ફેક્ટર છે એ જાડેજાને સપોર્ટ કરે છે ઇનડાયરેક્ટલી શકાય એવા પ્રકારની સ્થિતિ છે. સાથે સાથે કેટલાક મુદ્દાઓ જે છે એ પણ એ બધાની તો આમ જોઈએ તો આ સીટ ઉપર કાંટાની ટક્કર થવાની પૂરી સંભાવના છે. ત્યાં જે કેટલાક મુદ્દાઓ છે એ મુદ્દા પણ અક્ષયની વિરુદ્ધમાં જઈ શકાય એવા પ્રકારના મુદ્દા છે. આ સંજોગોમાં કોંગ્રેસની જે 3-4 બેઠક એવી છે, આમ જો તો 3 બેઠક એવી છે કોંગ્રેસની કે જ્યાં ફાઇટ મજબૂત થવાની છે, એ મજબૂત થવાની ફાઇટની અંદર આ એક સીટ પણ માનવામાં આવે છે અને અહીંયા કોંગ્રેસ અને ભાજપ કાંટાની ટક્કરથી લડશે એવું સ્પષ્ટ અત્યારે તો દેખાઈ રહ્યું છે. જી બિલકુલ માનુ, ખાસ કરીને અત્યારે તમે ત્યાં ગ્રાઉન્ડ રિપોર્ટિંગ પણ કરી રહ્યા છો કરજણ બેઠક ઉપર. અત્યારે કરજણ બેઠક ઉપર કેવો માહોલ જોવા મળી રહ્યો છે ભાજપ અને કોંગ્રેસ, ખાસ કરીને ભાજપ માટે હવે આ શાખનો પ્રશ્ન છે ત્યારે?
અંકુર, સ્વાભાવિક છે કે ભાજપ માટે શાખનો પ્રશ્ન એટલા માટે કે સત્તામાં અત્યારે ભાજપ છે, કેન્દ્રમાં પણ ભાજપ છે, ત્યારે શાખનો પ્રશ્ન છે અને એને લઈને જ ભાજપે છેલ્લા બે દિવસથી ઘર ઘર ચૂંટણી પ્રચાર માટેનું માઇક્રો પ્લાનિંગ કર્યું છે. જિલ્લાના સાંસદો, મંત્રીઓ અને ધારાસભ્યોને ત્યાં ઉતારવામાં આવ્યા છે, ગામ દીઠ જવાબદારી સોંપવામાં આવી છે. આમ તો અત્યાર સુધી તાલુકા દીઠ જવાબદારી હોતી હતી, પરંતુ હવે તો ગામ દીઠ અને બુથ વાઇઝ જે જવાબદારી છે સોંપવામાં આવી છે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, પાંચેક ફોર્મ ભરાયા છે, પરંતુ માહોલ અથવા તો જે સીધી ટક્કર છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થવાની છે, કારણ કે અક્ષય પટેલ ભાજપમાં જોડાયા છે કોંગ્રેસને રામ રામ કરીને. મુદ્દો આખો એ છે અત્યારે કરજણમાં કે એક બાજુ દગાખોર છે કે જે દગો કરી અને કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે એ છે, અને બીજી બાજુ કરજણથી જે કિરીટસિંહને ઉતારવામાં આવ્યા છે, કિરીટસિંહ કોરીસ્લેટ છે, યુવાનોમાં ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે. બંને જે ફોર્મ ભર્યા છે અને એ પ્રક્રિયા આખી બે દિવસ ચાલી, જે ચૂંટણી પ્રચાર અત્યારે ચાલી રહ્યો છે, કાંટાની ટક્કર આ બેઠક ઉપર ચોક્કસ થશે, નક્કી છે. પરંતુ આ બેઠક છે આમ સ્વાભાવિક કોંગ્રેસની પરંપરાગત બેઠક કહેવામાં આવે છે. મતદારો સાણા છે, ઉમેદવારને બદલી દે છે અથવા તો પાર્ટી બદલી નાખે છે. દર પાંચ વર્ષે અહીંયા ઉમેદવાર અથવા તો પાર્ટી બદલાય ચોક્કસ છે. પરંતુ અત્યારે હાલ જે રીતે બે મિત્રો સામસામે આવ્યા છે, ગઈ ચૂંટણીમાં જયારે અક્ષય પટેલ ચૂંટણી લડ્યા ત્યારે એમનો જમણો હાથ કહેવાતા કિરીટસિંહને અત્યારે કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. કાંટાની ટક્કર છે, કારણ કે કિરીટસિંહ છે અક્ષય પટેલની કાર્યપદ્ધતિ, અક્ષય પટેલના જે સોર્સ હતા, એ કેવી રીતે ગઈ ચૂંટણીમાં એને પ્રચાર કરેલો, આ તમામ બાબત સારી રીતે જાણી રહ્યા છે, એટલે એ પ્રમાણે આયોજન કરી રહ્યા છે. ભાજપ આખી પાર્ટી ઉતારી દેવામાં આવી છે, કારણ કે આયાથી અક્ષય પટેલને જીતાડવાના છે. અક્ષય પટેલ કોંગ્રેસમાં આ 1.5 વર્ષ ભાજપમાં ધારાસભ્ય રહ્યા અને હવે ભાજપે એમને સ્વીકાર્યા છે, ત્યારે ભાજપ જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે, એટલે આખો માહોલ બની રહ્યો છે. સામાજિક સમીકરણો ગોઠવાશે અને જેમ જેમ ચૂંટણી પ્રચાર મતદાન નજીક આવશે એમ તેજ બનવાનો છે, અને ખૂબ જ કાંટાની ટક્કર આ બેઠક ઉપર થાય એવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. અંકુર, બિલકુલ, કરજણના ઉમેદવારો પણ ખૂબ જ જાણ્યા છે, એકદમ ભાજપ, એકદમ કોંગ્રેસ, અને અત્યારે જ્યારે પેટા ચૂંટણીનો માહોલ છે ત્યારે સમસ્યાઓ ઉકેલાય તેવી પણ તેઓ આશા રાખી રહ્યા છે. ચર્ચાનો દોર યથાવત રહેશે, સમય થયો છે બ્રેકનો, લઈએ બેક. તો કરજણ બેઠક વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. બ્યુરો ચીફ દેવશી બારડ અને અમારા સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે જોડાયા છે. દેવશી, આ વખતે જ્ઞાતિ જાતિના સમીકરણો શું કહે છે ત્યાં, કારણ કે ખરેખર શું અક્ષય પટેલને જ્ઞાતિ સમીકરણોથી લાભ થશે કે અક્ષય પટેલ થાપ ખાશે આ વખતે? જી અંકુર, જે બેઠકની વાત કરવામાં આવે તો જ્ઞાતિ જાતિના સમીકરણની અંદર જે મેજર જ્ઞાતિઓ છે, મેં કહ્યું એમ કે મોટાભાગે કોંગ્રેસ તરફી જે કહી શકાય ને, માનુભાઈ કીધું કોંગ્રેસ તરફી અહીંયા પરંપરાગત બેઠક છે, કોંગ્રેસ તરફી પરંપરાગત બેઠક હોવાનું મુખ્ય કારણ એ છે કે અહીંયા જે જ્ઞાતિઓ જાતિઓ છે એ પરંપરાગત રીતે કોંગ્રેસની વોટર છે. હવે બીજી વસ્તુ એ છે કે એની અંદર પરિવર્તનનો અવકાશ પણ છે. આ જે વોટર્સ છે એ બીજા 5 વર્ષે એના નેતાને બદલી નાખે છે, મતલબ સાફ છે કે અહીંયા પરિવર્તન હંમેશા આવતું રહે છે. પરંતુ જે પટેલ, જેમ કે એક ઉમેદવાર છે પટેલ છે, એક ઉમેદવાર છે ક્ષત્રિય છે, કોંગ્રેસે અહીંયા જે આ સીટ જે છે એ સીટ ઉપર એના ધર્મેશ પટેલને ઉમેદવાર તરીકે લગભગ નક્કી હતું અને છેલ્લે છેલ્લે બદલા છે, જાડેજાને મૂક્યા છે. આ સંજોગોમાં અહીંયા જ્ઞાતિ જાતિનું ફેક્ટર છે, કોંગ્રેસે સારી રીતે સમજીને ઉમેદવાર મૂક્યા હોય એવા સ્પષ્ટ સંકેત દેખાય છે. બીજી બધી સીટ ઉપર આ પ્રકારની સ્થિતિ નથી જોવા મળી કોંગ્રેસની અંદર. જ્યારે ભાજપને તો પોતાનો વિકલ્પ હતો જ નહીં કે ત્યાંથી આવેલા ઉમેદવારને જ મૂકવાના હતા. આ સંજોગમાં પટેલ જે છે એની વસ્તી લગભગ અથવા તો એના વોટિંગ જે છે એ લગભગ 40+ છે. આ સામે ત્યાં આદિવાસીનું વોટિંગ જે કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક કહેવાય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયની અંદર એની અંદર ટ્રાન્સફર થતી રહી છે, ક્યારેક ભાજપ ક્યારેક કોંગ્રેસ, એ પ્રકારની સ્થિતિ બની રહી છે. આ જે આદિવાસી વોટ બેંક છે, સિનોર અને જે નર્મદા કાંઠાનો જે વિસ્તાર છે ત્યાંથી આવે છે, અને નર્મદા કાંઠાની આદિવાસી જે વોટ બેંક છે એ હંમેશા ભરૂચ અને ખાસ કરીને રાજપીપળાનો પટ્ટો છે એની સાથે કનેક્ટ થયેલી છે. તો આ સંજોગોમાં કેટલીક જગ્યાએ કોંગ્રેસનું પ્રભુત્વ છે તો કેટલીક જગ્યાએ ભાજપનું પણ પ્રભુત્વ દેખાય છે, તો એ કઈ બાજુ જાય છે એની ઉપર સૌથી મદાર છે. સાથે મુસ્લિમ વોટરો જે છે એની સંખ્યા લગભગ 25,000ની આસપાસ છે, અને જે દલિત વોટર્સ છે એની સંખ્યા લગભગ 20,000+ની આસપાસ છે. આ સંજોગોમાં બંને વોટર્સ છે કોંગ્રેસના પરંપરાગત છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે જે જાડેજા જે ઉમેદવાર જે છે એટલે ક્ષત્રિય સમાજમાંથી આવે છે, એની સંખ્યા લગભગ 30,000ની આસપાસ વોટર્સ છે, અને જે ભાજપના ઉમેદવાર જે છે પટેલ સમાજમાંથી આવે છે એની સંખ્યા લગભગ 40+ છે. તો એ સંજોગોની અંદર ક્ષત્રિય અને પાટીદાર બંને વચ્ચે લગભગ 15,000ની ખાધ જોવા મળે છે. તો એ ખાધ જે છે બીજા વોટર્સ છે એ મજરે કરે છે કે નહીં,
અથવા તો કોંગ્રેસને આપે છે કે પછી ભાજપના અથવા તો એના પરંપરાગત જે અક્ષય પટેલ છે જેને ગયે વખતે ચૂંટ્યા છે એને ફરીવાર ચૂંટે છે એની ઉપર સૌથી મોટો મદાર રહેલો છે। પરંતુ એક ફેક્ટર સૌથી મોટી વસ્તુ છે કે અહીંયા કોંગ્રેસે જેને ઇન્ચાર્જ બનાવ્યા છે એ સિદ્ધાર્થ પટેલ છે એ પાટીદાર છે એટલે કે પાટીદારને ઇન્ચાર્જ બનાવ્યા છે અને ક્ષત્રિયને ઉમેદવાર બનાવ્યા છે તો એ ફેક્ટર છે અને સિદ્ધાર્થ પટેલનો જે કર્મભૂમિ છે અથવા તો ચિમનભાઈ પટેલની જે કર્મભૂમિ કહેવાય છે એ આ એરિયા ડભોઈ અને આસપાસના એરિયામાંથી આવે છે તો ત્યાંનું વજૂદ જે ત્યાંનો ત્યાં એવો જીતી પણ ચૂક્યા છે જે ડભોઈની આસપાસ તો એનું ફેક્ટર કેટલું અસર કરે છે એની ઉપર સૌથી મોટો મદાર છે। સાથે ભાજપે પણ એક પ્રકારનું ગણિત મૂકી છે ભાજપે પટેલ ઉમેદવારને મૂક્યા છે સામે સામે ઇન્ચાર્જ તરીકેની સૌથી મોટી જવાબદારી છે પ્રદીપસિંહ જે આપણા ગૃહમંત્રી છે એને સોંપવામાં આવી છે એ ક્ષત્રિય છે એટલે કે એનું કોમ્બિનેશન પટેલ અને ક્ષત્રિયનું કોમ્બિનેશન ત્યાં પણ છે એટલે કે ઇન્ચાર્જ અને ઉમેદવાર બંનેનું કોમ્બિનેશન બંને પાર્ટીએ જાળવી રાખ્યું છે। બિલકુલ તો આ તમામ સંજોગો જોતા હવે છેલ્લે સ્વિંગ કઈ બાજુ જાય છે અને મુદ્દા જે છે એ મુદ્દા કેવી રીતે કન્વિન્સ કરી શકે છે વોટરો ઉપર એની ઉપર સૌથી મોટો આધાર રહેલો છે। જી બિલકુલ એટલે સૌથી મોટો આધાર મતદારો ઉપર જ રહેલો છે કારણ કે બંને જણાએ જે જાળવવાનું છે સાતત્ય બેઠકનું જાળવવાનું છે તે તો જાળવી જ રાખ્યું છે। ચર્ચાનો દોર યથાવત રહેશે સમય થયો છે બ્રેકનો લઈએ એક બ્રેક। બેઠક બોલે છે માં હાલ બસ આટલું જ આગળ વધુ સમાચાર જુઓ મારા સહયોગી પ્રતિપાલસિંહ સાથે।